ચોથો રકમમાં એવું કીધેલું છે કે એક હોસ્પિટલમાં ડાક્ટરે ત્રીસ મહિલાઓની શારીરિક તપાસ અને પ્રતિ મિનિટ હૃદયના ધબકારાઓની નોંધ કરી અને એને નીચે પ્રમાણે સારાંશ તૈયાર કર્યો તો આપણે યોગ્ય રીતે પસંદ કરી અને મહિલાઓના ધબકારાનો મધ્યક મેળવવાની વાત કરવાની છે એક ડોક્ટરે ત્રીસ મહિલાઓને એટલે આપણી આવૃત્તિ કેટલી થઈ ગઈ ત્રીસ ત્રીસ મહિલાઓનો શારીરિક અને હૃદયના ધબકારાનો અભ્યાસ સૂચવ્યો અને આ પ્રમાણેની એક માહિતી ભેગી કહી બરાબર તો આપણે મેળવવાનો છે મધ્યક કેટલો થાય તો રકમ આપણી પાસે છે પ્રતિ મિનિટ હૃદયના ધબકારાઓની સંખ્યા આપેલી છે આપણને વર્ગ સ્વરૂપે પાંસઠથી અડસઠ અડસઠથી એકોતેર એકોતેરથી ચુમ્મોતેર અને છેલ્લે ક્યાં છે છ્યાસી સુધીના અંકો આપણી પાસે છે નીચે એની આવૃત્તિઓ આપેલી છે તો કોઈપણ રીત માટે આપણને ખ્યાલ જ છે ત્રણ સ્તંભ તો આપણે બનાવવાના જ છે વર્ગોનો આવૃત્તિઓનો અને મધ્ય કિંમતનો તો પહેલાં એટલું કામ કરી લઈએ ચાલો પ્રતિ મિનિટ હૃદયના ધબકારાઓની સંખ્યા કે જે આપણને વર્ગો સ્વરૂપે આપેલી છે કેટલા છે પાસઠથી અડસઠ અડસઠથી એકોતેર એકોતેરથી ચુમ્મોતેર ચુમ્મોતેર થી સિતોતેર સિતોતેર થી એક્યાસીતેર થી એસી એસી થી ત્યાંશી અને ત્યાંશી થી છ્યાસી રેડી હવે એની આવૃત્તિઓ આપણને આપેલી છે મહિલાઓની સંખ્યા કે જેને આપણે આવૃત્તિ તરીકે લેશું અને એ કેટલી એફઆઈ આપેલી છે તો કે પેલા વર્ગ માટે બે પછી ચાર ત્રણ આઠ સાત ચાર અને બે કુલ સરવાળો આપણને કયો જ દીધેલો છે ત્રીસ મહિલાઓનો વાત અહીંયા છે છતાં પણ આપણે એક વખત સરવાળો કરીશું બે ને ચાર છ છ ને ત્રણ નવ નવ ને આઠ સત્તર સત્તર ને સાત ચોવીસ ચોવીસને ચાર અઠ્યાવીસ ને બે કેટલા થયા ત્રીસ ચાલો ત્યારબાદ મધ્ય કિંમત પણ મેળવવાની થાય છે તો મધ્ય કિંમત કે જેને આપણે કેના વડે દર્શાવીએ છીએ એક્સ આઈ વડે બરાબર મધ્ય કિંમત કેમ મળશે સૂત્ર ભૂલવાનું નથી અધ સીમા ઉધ સીમાનો સરવાળો ભાઇંગા બે ચલો પેલા વર્ગની મધ્ય કિંમત કેટલી દેખાય છે તો કે ભાઈ એમ ખબર પડતી નથી તો પાસઠ અને અડસઠનો સરવાળો આઠ ને પાંચ તેર નો ત્રણ વધી એક છ ને છ બાર ને એક તેર એકસો તેત્રીસ આ આપણને મળ્યો અંશનો સરવાળો હજી આને ભાગવા પડશે બે વડે ચાલો ભાગીએ બે વડે કેટલા થશે તો કે બે છ બાર કેટલા થયા એક અને ત્રણ બે છ બાર કેટલા એવા એક હવે ભાગા લે નહીં તો પોઈન્ટ ઝીરો બે પાંચ દસ કેટલા થઈ ગયા છાસઠ પોઈન્ટ પાંચ બરાબર ચાલો તો પેલા વર્ગની મધ્ય કિંમત કેટલી એવી છાસઠ પોઈન્ટ હવે બે રીતે થાય આપણને ઓલરેડી મગજમાં બેસી જ ગઈ છે વાત કાં તો વર્ગ લંબાઈ જેટલો વધારો કરતા જઈએ અને કાં દરેક વખતે ગણતરી કરતા જઈએ તમને જે યોગ્ય લાગે એ રીતે તમે ગણી શકો છો ત્રણ ત્રણ જેટલી વર્ગ લંબાઈ આપણને દેખાય છે અડસઠમાંથી પાંસઠ જાય કેટલા વચ્ચે ત્રણ એકોતેરમાંથી અડસઠ જાય કેટલા વધ્યા ત્રણ તો દર વખતે આમાં ત્રણ ત્રણ ત્રણનો વધારો થતો જશે ઓગણ સિત્તેર પોઈન્ટ પાંચ બીજા વર્ગની મધ્ય કિંમત ઓગણસીર ને ત્રણ એટલે કેટલા થશે એક્યાસી પોઈન્ટ પાંચ અને એક્યાસી ને ત્રણ કેટલા થાય ચોર્યાસી પોઈન્ટ પાંચ બરાબર તો આપણને મધ્ય કિંમત મળી ગઈ હવે રીત કઈ પસંદ કરવી તો કે જુઓ આપણે એક્સ આઈનો ક્યાંક ઉપયોગ કરવો પડે એમ દેખાય છે કે નહીં તો આપણે અહીંયા બીજી રીત કઈ હતી આપણી પાસે ધારેલ મધ્યકની રીત ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ કરીએ ધારેલ રીત મધ્યકની રીતમાં આપણે પહેલાં તો શું કરશું તો કે કોઈ એકને આ આપેલ મધ્ય કિંમત આવી એમાંથી કોઈ એકને આપણે ધારી લેવાની છે કે શું થશે આપણી મધ્ય કિંમત એટલે આપણો મધ્યક થશે એટલે એક કિંમતને આપણે કોઈ પણ હવે બને ત્યાં સુધી લગભગ વચ્ચેનો અંક પસંદ કરવો ન કરો તો પણ કાંઈ ઇસ્યુ નથી તમે કોઈ પણ અંકને ધારી શકો છો પણ બને ત્યાં સુધી આપણે મધ્ય અંકને પસંદ કરવાની ટ્રાય કરીશું બરાબર કેટલા અંક છે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત તો ત્રણ ને ત્રણ ઉપર એટલે પિંચોતેર પોઈન્ટ પાંચવાળા કિંમતને આપણે ધારેલ મધ્યક એટલે કે એ તરીકે સ્વીકારી લેશું બરાબર પદ વિચરણ ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ કરવો છે તો એના માટે ડીઆઈની જરૂર પડે ડીઆઈનું સૂત્ર શું થાય એક્સઆઈ માઇનસ એ આ મગજમાં બેસી જવું જોઈએ જ બરાબર છે ચાલો તો હવે એક એકની ચકાસણી કરતાં જઈએ એક્સ આઈ કેટલા છે છાસઠ પોઈન્ટ પાંચ માઇનસ પિંચોતેર પોઈન્ટ પાંચ કરવા છે બરાબર તો છાસઠમાંથી પિંચોતેર જઈ શકે નહીં તો શું કરશું પિંચોતેર પોઈન્ટ પાંચ એમાંથી બાદ કરીએ આપણે છાસઠ પોઈન્ટ પાંચને પાંચમાંથી પાંચ જાય એટલે જવાબ ઝીરો ચાર હવે અહીંયા લેવો પડશે દસકો દસકો શા માટે તો કે પોઈન્ટ છે એટલે દસ ને પાંચ કેટલા થાય પંદર અને પંદરમાંથી છ જાય કેટલા આવ્યા નવ સાતમાંથી એક ઘટે એટલે કેટલા થયા છ અને છમાંથી છ જાય જવાબ કેટલો આવ્યો જીરો પણ કેવા માઈનસ શા માટે તો કાંઈ મોટું પદ છે પિંચોતેર અને એની નિશાની કેવી છે ઓછાની એટલે પહેલાંનો જવાબ શું થઈ ગયો માઇનસ નવ બરાબર હવે એવી જ રીતના બીજા માટે કેટલું થાશે પિંચોતેર પોઈન્ટ પાંચ એમાંથી બાદ કરવા છે આપણે ઓગણ સિત્તેર પાંચ ચાલો કેટલા થઈ ગયા જીરો અહીંયા એવો દસકો પંદરમાંથી હવે કેટલા બાદ કરશું આપણે નવ પંદરમાંથી નવ જાય કેટલા વધતા છ સાતની ઉપર એવા છ અને છમાંથી છ જાય જવાબ ઝીરો પણ છ કેવા એવા ઓછા બરાબર શા માટે તો કે પિંચોતેર વધુ છે એવી જ રીતના પિંચોતેર પોઈન્ટ પાંચ એમાંથી બાદ કરવા છે આપણે બોતેર પોઈન્ટ પાંચ કેટલા એવા ઝીરો પિંચોતેરમાંથી અ પિંચોતેરમાંથી બોતેર જાય કેટલા વૈધ્યા ત્રણ બરાબર તો પણ ત્રણ કેવા ઓછા એવી જ રીતના પિંચોતેર પોઈન્ટ પાંચમાંથી પિંચોતેર પોઈન્ટ પાંચ જાય જવાબ ઝીરો ઇઠોતેર પોઈન્ટ પાંચમાંથી કોણ બાદ થશે પિંચોતેર પોઈન્ટ તો જવાબ કેટલો થઈ ગયો ત્રણ એક્યાસીમાંથી પંચોતેર જાય પોઈન્ટ પાંચમાંથી પોઈન્ટ જાય તો ઝીરો જ થઈ ગયો એક્યાશીમાંથી પાંચ જાય પિંચોતેર જાય જવાબ કેટલો આવ્યો છ એવી જ રીતના ચોર્યાસીમાંથી પંચોતેર જશે જવાબ કેટલો આવે નવ બરાબર તો આ મળી ગઈ આપણને ડીની ડીઆઈની કિંમત હવે ડીઆઈ મેળવી લીધો તો હવે એક જ ગણતરી આપણી પાસે બાકી રહે છે અને કઈ છે એફઆઈ ડીઆઈની એફઆઈ અને ડીઆઈ બંનેનો ગુણાકાર કરી અને અહીંયા જે આવ્યા છે એ જઈએ તો નવ ગુણા બે પણ કેવા ઓછા અઢાર ચાર ગુણા છ પણ કેવા ઓછા ચોવીસ ત્રણ ગુણા ત્રણ ઓછા નવ આઠ ઝીરો એટલે જવાબ ઝીરો સાત ગુણા ત્રણ જવાબ એકવીસ ચાર ગુણા છ જવાબ ચોવીસ અને બે ગુણા નવ એટલે જવાબ અઢાર બરાબર ચાલો તો સરવાળો કરવો પડશે દરેક નો જોવો તો અહીંયા પ્લસ ચોવીસ પ્લસ ચોવીસ ને પ્લસ અઢાર અહીંયા છે અને અહીંયા છે એનો મતલબ એમ કે આ બે સમાન સમાન પદ છે તો ગયા હવે વધતા એકવીસ અને ઓછા નવ વધતા એકવીસ અને ઓછા નવ એકવીસમાંથી નવ ને બાદ કરીએ તો આપણી પાસે કેટલા વધશે બાર એકવીસમાંથી નવ જાય તો જવાબ કેટલા વધ્યા બાર બરાબર તો સીગમાં એફઆઈ ડીઆઈ હવે છેલ્લું એક સૂત્ર મૂકવાનું થાય અને એ સૂત્ર ક્યુ થાય તો કે મધ્યક એક્સ બાર કેટલું મળશે ધારેલ મધ્યકની રીતે એ પ્લસ સીગમાં એફઆઈ ડીઆઈના છેદમાં સીગમાં એફઆઈ મુજબ મળતું હતું યાદ છે ને ચાલો મૂકી દો કિંમત કેટલી થશે એક્સ બાર ઇઝ ટુ ધારેલ મધ્યક કોણ હતું પિંચોતેર પોઈન્ટ પાંચ વત્તા વધતા સીગમાં એફઆઈડીઆઈ કેટલા ગુતિ એવા આપણે બાર અને એના છેદમાં કેટલા છે સીગમા એફઆઈની કિંમત ત્રીસ બરાબર તો જુઓ પહેલાં બારના છેદમાં ત્રીસ આવ્યું એને આ રીતે આપણે કરી શકીએ બારના છેદમાં ત્રીસ એને હું આમ લખી શકું બારના છેદમાં ત્રણ ગુણા દસ થોડીક સરળતા રે એટલે ત્રણ ચાર બાર એટલે કેટલા થઈ ગયા ચારના છેદમાં દસ એટલે કેટલા થાય ઝીરો પોઈન્ટ ચાર થાય ને ચાલો ઝીરો પોઈન્ટ ચારને મૂકી દઈએ તો મધ્યક એક્સ બાર ટુ કેટલા થયા પિંચોતેર પોઈન્ટ પાંચ વત્તા કેટલો જવાબ આવ્યો ઝીરો પોઈન્ટ ચાર તો કેટલા થશે પિંચોતેર પોઈન્ટ પાંચમાં ઝીરો પોઈન્ટ ચાર ઉમેરાય એટલે કેટલા થયા પિંચોતેર પોઈન્ટ પાંચ અને એમાં પોઈન્ટ ચાર ઉમેરાય એટલે ચાર ને પાંચ થઈ ગયા નવ તો આપણો મધ્યક કેટલો આવ્યો પિંચોતેર પોઈન્ટ નવ બરાબર છે તો આપણને શું પૂછ્યું હતું પ્રશ્નમાં કે પ્રતિ મિનિટ મહિલાઓના હૃદયના ધબકારાઓનો મધ્યક કેટલો થશે પિંચોતેર પોઈન્ટ નવ મધ્યક થશે બરાબર છે ચાલો તો હવે આના પછીનો દાખલો જોઈએ દાખલા નંબર દાખલો પાંચ એક છૂટક વેચાણ બજારમાં ફળ વેચનારાઓ બંધ ખોખામાં કેરીઓ વેચી રહ્યા હતા આ ખોખાઓમાં કેરીઓની જુદી જુદી સંખ્યાઓમાં હતી ખોખામાં સંખ્યાઓ ખોખાનીઓની સંખ્યાઓના પ્રમાણમાં કેરીઓનું આવૃત્તિ વિતરણ આપણને આ મુજબનું આપેલું છે તો આપણે કેરીઓની સંખ્યાનો મધ્યક મેળવવાની વાત છે બરાબર હવે પ્રત્યેક ખોખાની અંદર પ્રત્યેક ન ખોઈ કહી શકાય પણ ખોખાઓની અંદર કેરીઓની સંખ્યા આ મુજબની હતી અને માહિતી આપણને આ રીતના આપેલી છે આપણે મેળવવો છે મધ્યક દાખલા નંબર પાંચ તો કેરીઓની સંખ્યા બાવન પચાસ થી બાવન ત્રેપન થી પંચાવન છપ્પન થી અઠાવન ઓગણસાઇથી એકસઠ અને બાસઠ થી ચોસઠ પ્રમાણમાં આપેલી છે ત્યારે ખોખાઓની સંખ્યા પંદર એકસો દસ એકસો પાંત્રીસ એકસો પંદર અને પચીસ મુજબ આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને વર્ગ જોતા કંઈક અલગ લાગે છે આપણે આગળના દાખલાઓમાં જોયું હતું ત્યાં વર્ગ છે એ ક્રમિક હતા ક્રમિક એટલે કે સતત આવૃત્તિ વિતરણ હતું એટલે એનો મતલબ એમ કે માની લો કે બેથી પાંચનો પેલો વર્ગ હોય તો બીજો વર્ગ છે એ પાંચથી સાતનો જ થતો હતો કેમ તો કે પહેલા વર્ગની ઉધ્વ સીમા જે હતી એ બીજા વર્ગની સીમા થતી હતી પણ અહીંયા એવું આપણને દેખાતું નથી તો પહેલાં તો અહીંયા વર્ગને સમાન કરવા પડશે બરાબર જો હું સીધી રીતે તમને કહું છું કઈ રીતે થાય તો પહેલાં વર્ગની પેલો વર્ગ કયો છે આપણે પહેલા વર્ગ લખી લઈએ પેલો વર્ગ કયો છે પચાસ થી બાવન અને બીજો વર્ગ છે ત્રેપન થી પંચાવન જો શું કરશું આપણે પેલા વર્ગની ઉધ્વ સીમા કેટલી છે બાવન બીજા વર્ગની અધ સીમા કેટલી છે ત્રેપન આ બે વચ્ચે તફાવત કેટલો આવે છે એક છે કે નહીં એનું અડધું મૂલ્ય કેટલું એનું અડધું મૂલ્ય આ મૂલ્યને અધર સીમામાંથી બાદ કરવાનું અને ઉધ્વસીમામાં ઉમેરતું જવાનું બરાબર છે શું કર્યું આપણે વર્ગને સતત કરવા માટે પહેલા વર્ગની ઉધ્વસીમા અને બીજા વર્ગની અધરસીમા સીમા બે વચ્ચેનું અંતર મેળવી લેવાનું કેટલું છે તફાવત એક જ છે એનું અડધું મૂલ્ય અડધું મૂલ્ય એકનું અડધું કેટલું થાય તો કે અડધું એકના છેદમાં બે આ એકના છેદમાં બે એટલે કે જીરો પોઈન્ટ પાંચ એ જીરો પોઈન્ટ પાંચને અધ સીમામાંથી બાદ કરવાના અને ઉધ્ધ સીમામાં ઉમેરતા જવાના તો અધ સીમામાંથી બાદ કરું પચાસમાંથી જીરો પોઈન્ટ પાંચ જાય પચાસ પોઈન્ટ ઝીરો ને એમાંથી આપણે જીરો પોઈન્ટ પાંચ બાદ કરીએ એટલે આપણને બધાને ખ્યાલ છે જવાબ કેટલો થઈ ગયો ઓગણપચાસ પોઈન્ટ પાંચ બરાબર છે તો અને ઉધ્વ સીમામાં ઉમેરવાનું તો બાવન વત્તાં ઝીરો પોઈન્ટ પાંચ એટલે બાવન પોઈન્ટ પાંચ બરાબર એવી રીતના ત્રેપનમાંથી અડધું બાદ નાખીએ ઝીરો પોઈન્ટ પાંચ જાય તો કેટલા થઈ ગયા પોઈન્ટ પાંચ ચાલો એક એકને કરતા જઈએ એટલે આપણને ખબર પડતી જાય કે શું કરીએ છીએ તો વર્ગો પહેલાંમાં અર્ધ સીમામાંથી આપણે ઝીરો પોઈન્ટ પાંચને બાદ કરવાના છે એટલે વર્ગ થઈ ગયો ઓગણપચાસ પોઈન્ટ પાંચ ઉધ્વ સીમામાં ઉમેરવાના છે ઝીરો પોઈન્ટ એટલે ઈ કેટલા થઈ ગયા બાવન પોઈન્ટ પાંચ બરાબર બીજા વર્ગ માટે ત્રેપનમાંથી ઝીરો પોઈન્ટ પાંચને બાદ કરીએ કેટલા થઈ ગયા બાવન પોઈન્ટ પાંચ અને સીમામાં ઉમેરી એટલે કેટલા થઈ ગયા પંચાવન પોઈન્ટ પાંચ જુઓ તો થઈ ગયું સમાન રેડી છપ્પનમાંથી અડધું જાય કેટલા થશે પંચાવન બીજો વર્ગ કેટલો છે અઠ્ઠાવન ચાલો અઠ્ઠાવન અને એકસઠ પોઈન્ટ અને ચોસઠ રેડી સિમ્પલ આ સતત આવૃત્તિ વિતરણમાં આપણે ફેરવું બરાબર છે ચાલો બસ હવે નવું તો આ એક જ વસ્તુ હતી બાકીનું બધું તો એઝ ઇટ રહેવાનું છે વર્ગો પછી થાય આવૃત્તિ કે જે આપણને ખોખાની સંખ્યા સ્વરૂપે આવેલી છે આવૃત્તિ કેટલી છે પંદર એકસો દસ એકસો પાંત્રીસ એકસો પંદર અને પચીસ કુલ સંખ્યાનો સરવાળો કરવો પડશે ચાલો બધી આવૃત્તિઓનો કરીએ સરવાળો પાંચ ને પાંચ દસ દસ ને પાંચ પંદર પંદર ને પાંચ વીસની સુઈ વધી પડી બે બે ને એક ત્રણ ત્રણ ને એક ચાર ચાર ને ત્રણ સાત સાત ને એક આઠ આઠ ને બે દસની શૂન વધી એક ને એક બે બે ને એક ત્રણ ત્રણ ને એક ચાર તો કુલ કેટલા આવૃત્તિ થઈ આપણને સિગ્મા એફઆઈ આવૃત્તિઓની સંખ્યા કેટલી થઈ ચારસો અને ત્રીજો સ્તંભ આપણને શું મેળવવાનો છે મધ્ય કિંમત અને મધ્ય કિંમતને આપણે દર્શાવીએ છીએ એક્સ આઈ વડે ચાલો તો પહેલાં વર્ગની મધ્ય કિંમત એટલે શું તો કે બેનો સરવાળો ને ભાઇંગા બે એટલે કે ઓગણપચાસ પોઈન્ટ પાંચ અને ઉમેરવા છે બાવન પોઈન્ટ પાંચ બે પછી કરશું પહેલાં સરવાળો કરીએ ઝીરો પોઈન્ટ પાંચ ને પાંચ દસની શૂન વધી એક નવને એક દસ ને બે બારનો બગડો વધી એક ચારને એક પાંચ પાંચને પાંચ દસ એકસો બે અને એકસો બેના અડધા કરો તો કેટલા થશે એકસો બેના અડધા કરો એટલે કેટલા થાય બે પાંચ દસ બે એકુ બે રેડી તો જવાબ કેટલો આવ્યો એકાવન ચાલો તો પહેલા વર્ગ માટે જવાબ શું થઈ ગયો એકાવન હવે અહીંયા જુઓ તો આપણને ખબર દેખાય જ છે ને કે વર્ગ લંબાઈ કેટલી થઈ ગઈ તો કે બાવન પોઈન્ટ પાંચમાંથી ઓગણપચાસ પોઈન્ટ બાદ કરો એટલે ત્રણ જવાબ આવે પંચાવન પોઈન્ટ પાંચમાંથી બાવન પોઈન્ટ પાંચ કરો એટલે કેટલા બાદ કરો એટલે કેટલા થઈ ગયા ત્રણ જવાબ આવશે તો દર વખતે ત્રણનો વધારો કરતા જઈએ અથવા તો દર વખતે આપણે ગણતરી કરતાં જઈએ રેડી ચાલો તો ત્રણ ત્રણનો ઉમેરો કરતાં જઈએ એકાવનને ત્રણ કેટલા થઈ ગયા ચોપન ચોપનને ત્રણ કરો એટલે કેટલા થયા સત્તાવન સત્તાવનને ત્રણ કરો એટલે સાઠ સાઠમાં ત્રણ ઉમેરો એટલે થાય ત્રેસઠ રેડી તો આ આપણને મળી ગઈ મધ્ય કિંમત હવે અહીંયા અંકો જરાક મોટા દેખાય છે કે ગુણાકાર કરવામાં થોડીક તકલીફ આપણને પડી શકે છે તો આપણે અહીંયા પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું તો પદ વિચલનની રીતનો ઉપયોગ કરવા માટે આપણે શું જોઈએ યુ આઈનું મૂલ્ય જોઈએ અને યુઆઈનું સૂત્ર શું થતું હતું યુ આઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ એના છેદમાં એચ તો એચનું કિંમત આપણને ખબર પડી જ ગઈ છે આના ઉપરથી એચ બરાબર કેટલા છે ત્રણ ચાલો તો કોઈ પણ અંકને હું અહીંયા સત્તાવનને ધારલ મધ્યક તરીકે લઈ લઉં રેડી તો એકસાઈ એકાવન એકાવન માંથી સત્તાવન જાય એટલે કેટલા વધશે છ એકાવન માઇનસ સત્તાવન એના છેદમાં ત્રણ એકાવન માંથી સત્તાવન જાય એટલે છ છ ના છેદમાં પણ કેવા માઇનસો ત્રણ બે છ એટલે માઇનસ ચાલો ચોપનમાંથી સત્તાવન ચોપન માઇનસ સત્તાવન ભાઈગા ત્રણ એટલે માઇનસ ત્રણના છેદમાં ત્રણ એટલે જવાબ પ્લસ પ્લસ નહીં પણ માઇનસ એક અહીંયા ઝીરો સાહીઠમાંથી સત્તાવન જાય એટલે ત્રણ અને ત્રણના છેદમાં ત્રણ એટલે જવાબ એક ત્રેસઠમાંથી સત્તાવન જાય એટલે છ છના છેદમાં ત્રણ એટલે જવાબ બે રેડી જો આટલું ઝડપથી તમને ન સમજાય તો તમે રબકામની અંદર તમારી જાતે ગણતરી કરી શકો છો દરેક પદ માટે બરાબર પણ આપણે દસમામાં આવી ગયા એટલે થોડુંક સ્પીડથી કામ કરવું પડશે એટલે ઘણું બધું આપણે ડાયરેક્ટ આવા નાના અંકોની ગણતરી મોઢે થઈ શકે એવી ટેવું પાડવી બરાબર ચાલો તો હવે છેલ્લી એક વસ્તુ વધી એફઆઈ યુઆઈ આવૃત્તિઓ એફઆઈ અને યુઆઈ બંનેનો કરીએ ગુણાકાર તો પંદર ગુણ્યા બે એટલે માઇનસ ત્રીસ એકસો દસ ગુણા માઇનસ એક એટલે માઇનસ એકસોને દસ એકસો પાંત્રીસ ગુણ્યા ઝીરો એટલે જવાબ જીરો એકસો પંદર ગુણ્યા એક એટલે એકસો પંદર પચીસ ગુણ્યા બે એટલે કેટલા થયા પચાસ માઇનસ માઇનસનો સરવાળો એકસો દસ અને એકસો એટલે એકસો ચાલીસ વધતા એકસો પંદરને એકસો એકસો પંદર અને પચાસ એટલે એકસો એકસો આપણે કેટલા બાદ કરવા છે એકસો એકસો જાય તો જવાબ કેટલો આવશે પંદ પંદર ને દસ પચીસ બરાબર કેટલો જવાબ આવે ઓછા ઓછા કે વત્તા તો કે વત્તા પચીસ જવાબ આવશે શા માટે વત્તા તો કે એકસો પાસઠ પદ મોટું છે તો આ શું મળ્યું કહેવાય સિગ્મા એફઆઈ યુ આઈ કહેવાય રેડી તો આપણું કોષ્ટક છે એ પૂર્ણ રેડી ફરીથી એક વખત આપણે શું કર્યું પહેલાં વર્ગને સતત આવૃત્તિઓ વર્ગ વિતરણમાં ગોઠવ્યા શું કર્યું એના માટે તો કે અહીંયા જે ગેપ રહી જાય છે એકનો એક અંકનો એને આપણે દૂર કર્યો અને દૂર કઈ રીતના કર્યો તો કે અડધું ઉમેરી અને અડધું બાદ કર્યું એ અડધું કઈ રીતના આવ્યું તો કે પહેલા વર્ગની અધરસી ઉધ્વસીમા અને બીજા વર્ગની અધરસીમા વચ્ચેનો તફાવત મેળવી અને એનું જે અડધું મૂલ્ય થાય એને ઉમેરી અને બાદ કરતું જવાનું કેમાં ઉમેરવાનું કેમાં બાદ કરવાનું તો કે અધર સીમામાંથી બાદ કરી દેવાનું અને ઉધર સીમામાં ઉમેરી દેવાનું એવી ઘટના દરેક વર્ગની અંદર કરવાની થાય તો આપણું આવૃત્તિ વિતરણ છે એ સતત રીતે કામ કરતું થઈ જાય રેડી તો આપણે આ બધી જ કિંમતોની જરૂર છે એને હું એક વખત અહીંયા સાઈડમાં લખી લઉં છું કેમ કે આપણે જગ્યા જોશે સિગ્મા એ કેટલા એવા છે ચારસો ધારેલ મધ્યક એ નું મૂલ્ય કેટલું છે સત્તાવન સિગ્મા એફઆઈ યુઆઈ નું મૂલ્ય કેટલું લઈએ આપણે પચીસ રેડી ચાલો તો હવે કરીએ ગણતરી મધ્યક મધ્યક એક્સ બાર ધારેલ પદ વિચરણની રીતે સૂત્ર શું થતું હતું એ પ્લસ શું હતું સૂત્ર સીગમા એફઆઈ યુ આઈ ના છેદમાં સીગમા એફઆઈ મુજબ થતું હતું ચાલો ધારણ મધ્યક આપણે એની કિંમત કેટલી છે સત્તાવન વત્તા હજી ગુણા એ તો હા ભૂલી ન જતા એચનું પણ કામ છે અહીંયા તો સીમાં એફઆઈ યુઆઈ કેટલી કિંમત છે વત્તા પચીસ એટલે કે પચીસ એના છેદમાં કેટલા છે એફઆઈની કિંમત ચારસો અને એના ગુણ્યા હજી કેટલા છે ત્રણ બરાબર તો અહીંયા થોડુંક સરળ કરીએ શું કરશું સત્તાવન વત્તા પચીસ ગુણા ત્રણ કેટલા થાય પિંચોતેર એના છેદમાં કેટલા લખી શકાય ચાર ગુણા સો લખી શકાય સો એમ રાખ્યા પિંચોતેર ભાઇંગા ચાર કરી નાખ્યા પહેલાં તો અહીંયા વાત છે રફકામની જેમ ગણતરી કરી નાખવાની ચાલો તો ચાર એકુ ચાર ચાર બે આઠ એ હાલશે નહીં કેટલા એવા ત્રણ અને પાંચ સાત ચાર અઠ્યાવીસ આઠ ચાર બત્રીસ આઠ ચાર બત્રી પણ નવ ચાર થઈ જાય છત્રીસ એટલે ચાર આઠ બત્રીસ કેટલા આવશે ત્રણ જીરો સાત ચાર અઠ્યાવીસ અરે જીરો લીધો આપણે પોઈન્ટ ભૂલી ગયા જો પાંત્રીસ માંથી બત્રીસ જાય એટલે ત્રણ ભાગ ન ચાલે એટલે શૂન્ય અને અહીંયા આવશે પોઈન્ટ ચાલો કેટલા થશે ચાર સાત અઠયાવીસ કેટલા એવા બે અને હવે ભાગ ન ચાલે એટલે શીરો ચાર પાંચ વીસ થઈ ગયું અહીંયા થઈ ગયો ઝીરો તો આપણો જવાબ કેટલો આવ્યો અઢાર પોઈન્ટ પિંચોતેર રેડી તો સત્તાવન વધતા ચાર ભંગા પિંચોતેરનો જવાબ આવ્યો અઢાર પોઈન્ટ પિંચોતેર અને હજી છેદમાં છે સો તો શું કરશું છેદમાં સો છે એટલે પોઈન્ટ છે એ ડાબી બાજુ બે અંક ખસી જાય બરાબર અથવા એમનો સમજાય તો આપણે એને બીજી રીતે લખી શકીએ સામાન્ય રીતે આમ કે અઢાર પોઈન્ટ પંચોતેર છે એટલે અઢારસો પંચોતેર આ એક વખત સો હતા અને હજી અહીંયા કેટલા છે તો કે સો છેદ બરાબર એટલે કે છેદમાં થઈ ગયા કેટલા ચાર શૂન્ય થઈ ગયા તો એક બે ત્રણ અને ચાર એક બે ત્રણ અને ચાર એટલે આપણો ટોટલ જવાબ થાય ઝીરો પોઈન્ટ અઢાર પિંચોતેર થશે રેડી ચાલો તો બે પોઈન્ટ હજી ડાબી બાજુ ખસી જાય એટલે સત્તાવન પોઈન્ટ સત્તાવન વત્તા ઝીરો પોઈન્ટ અઢાર પિંચોતેર આવું થાય બરાબર અને સત્તાવન પોઈન્ટ અઢારસો પિંચોતેર આ આપણો આવૃત્તિનો આવડી માહિતીનો મધ્યક મળે બરાબર છે રેડી સમજાઈ ગયું તો આપણને કેરીઓના ખોખાઓની સંખ્યાનો મધ્યક મેળવવાનું કીધું હતું કે જે જવાબ આપણને સત્તાવન પોઈન્ટ અઢારસો પંચોતેર મળે છે મિત્રો આ દાખલામાં આપણે બે રીત નવી શીખા એક તો ગણતરી આવી રીતના કરતા બીજું કે જ્યારે આપણી પાસે વર્ગો સમાન નથી અસતત વર્ગો આપેલા હોય ત્યારે આપણે એને સતત વર્ગીકૃત માહિતીમાં ફેરવવા કઈ રીતે એની પણ આપણે નોંધ લીધી બરાબર ખાસ યાદ રાખજો જો આને આ આપણે ગણતરીમાં લઈ લઈએ તો અહીંયા આપણી મધ્ય કિંમત વર્ગ લંબાઈ કેટલી થઈ જશે બે વર્ગ લંબાઈ કેટલી થઈ જશે બે તો વર્ગ લંબાઈ બે હોય ત્યારે આપણને આ જવાબ મળે છે કે નહીં આ ચેન્જીસ કર્યા વગર એ જરાક તમે તમારી જાતે હોમવર્કમાં ગણવાની ટ્રાય કરજો બરાબર છે ચાલો તો નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું ફરીથી